पाठ नु पेरेग्राफ नु वाचन कर सके। चलो 55 रोल नंबर वाचन करो बेटा। छ नंबर। हाँ मिस, वाचन करो। निरंजन एक रविवार मारे चे आवियो, कहे चाल आजे पहला शो मा फिल्म जे जोवा जाऊं छे। टिकट लायो छे? मैं पूछो, ना टिकट तो नहीं पर टिकट ना रविवार रे फिल्म फिल्म में जोवानी वात वात के लिए के तू चाल तो खरो कहीं मैं पड़ी जाऊं। ठीक छे, नहींतर पाछा बहुत दूर न हतू ने घर घेर कई खास काम न એની સાચે નીકળ્યો સાચે નીકળ્યો સરસ. રોલ નંબર 73 પેરેગ્રાફ નું વાંચન કરશે. હા મિસ, કે હું ખોટું કહેતો હતો આજે યાર તો સતો જ ખાય. મેં કહ્યું નિરંજન ઘટી ભર તો ઝક વારો પડી ગયો એ પણ એકાએક એનો ચહેરો ઉઠ્યો. તેને ખિસ્સામાંથી એક કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો. છાપેલા લેટર પેડ ઉપર ખુશ પંશુક લખ્યું હતું. મેં ઘણી વાર ખરાબ અક્ષરોમાં લખાયેલું વાંચ્યું છે, એટલે કે વાંચવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે જોયા ન જેમ સુલેખન ની હરીફાઈ થાય છે તેમ તેમ જો સુલેખન ની હરીફાઈ યોજાય તો આ અક્ષર નો લખનારો જ્યાં સુધી એમાં ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઇનામ જ ન મળે. ખરાબ અક્ષરો માં ખરાબ અક્ષર રોમાં લખાયેલો પત્ર કદા પૂરેપૂરો ન ઉકલે તેમ બંને અરે જરા પણ ન ઉકલે એમ પણ બંને. પરંતુ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે એ તો ઉકેલવાનું બહુ મુશ્કેલ હતું નથી, પણ આ પત્ર તો કઈ ભાષામાં લખાયો છે તેની પણ સમજ પડે તેમ ન હતું. આમ શું લખ્યું છે? બસ બેટા સરસ. તો આપણે અહીંયા સુધી છે એ પાઠની સમજૂતી મેળવી હતી કે નિરંજન છે એ લેખકના હાથમાં એક પત્ર મૂકે છે અને લેખક એ પત્રના અક્ષરો ઉકેલવાનો પ્રયત્ન કરે છે, પરંતુ પત્રના અક્ષરો એટલા ખરાબ છે કે પત્ર કઈ ભાષામાં લખાયો છે એ પણ ખબર પડતી નથી. આમાં શું લખ્યું છે? મેં નિરંજનને પૂછ્યું. એની તો મને પણ સમજ પડતી નથી, પણ આ મારા એક
દૂરના કાકાનો લખેલો પત્ર છે. મારા કાકા પોતે પણ એમણે એકવાર લખેલું લખાણ ફરી વાંચે છે ત્યારે પૂરું ઉકેલી શકતા નથી. એમણે આ પત્ર આપીને મને મારા કાકી પાસે મોકલ્યો હતો. આમ તો મારા કાકી પણ મારા કાકાનું લખેલું કશું વાંચી શકતા નથી. વેવિશાળ પછી મારા કાકાએ મારા કાકીને જે પત્રો લખેલા તે કાકીએ લગ્ન પછી મારા કાકા પાસે વંચાવવાનો પ્રયત્ન કરેલો. મારા કાકા એ પત્રો પૂરેપૂરા ઉકેલી શક્યા તો ન હતા, પણ યાદશક્તિને આધારે ને વધુ તો કલ્પનાને આધારે મારા કાકાએ એ પત્રોમાંથી કેટલું ઉકેલી આપ્યું હતું. આજે પણ મારા કાકાના એ પ્રેમ પત્રો ખુલ્લા રખડતા હોય છે, કેમ કે કોઈ વાંચી જાય તેવો ભય હોતો નથી. નિરંજન એના કાકાના અક્ષરો ઉકેલી શકતો ન હતો, પણ એ અક્ષરો વિશેનો એનો અભ્યાસ ઘણો ઊંડો હોય એમ લાગ્યું. નિરંજન થોડી વાર માટે અટક્યો. એનો લાભ લઈને હું બોલ્યો, હા પણ અહીં પણ તેનું અહીં શું છે? ફિલ્મ ન જોવાય એટલે શું આ પત્ર ઉકેલવામાં 3 કલાક ગળવા છે? અને જો એવો વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે કે 3 કલાક તો શું, પણ 3 ભવે આ ન ઉકલે. હવે નિરંજન છે એને લેખક પૂછે છે કે આમાં લખ્યું છે શું કે, એટલે નિરંજન પત્ર વિશેની પોતાની વાત રજૂ કરે છે કે ભાઈ આ છે ને પત્રમાં તો શું લખ્યું એ કે મને ખબર નથી પડતી, પણ મારા એક દૂરના કાકાનો લખેલો આ પત્ર છે. અને મારા કાકા છે ને એ કે એ પણ પોતે એકવાર લખેલું બીજી વાર જયારે એને વાંચવાનું કયો ને તો એ પણ ઉકેલી શકતા નથી. એમણે કે આ પત્ર લઈ અને મારા કાકીને આપવા માટે મોકલ્યો હતો. આમ તો એ કે મારા કાકી છે ને એ પણ મારા કાકાનું લખેલું કશું વાંચી શકતા નથી. ભાઈ આપણે અત્યારે સગાઈ થાય તો બધા ફોનની અંદર વાતો કરતા હોય છે. જયારે પહેલાના જમાનામાં મોબાઈલ ફોનની વ્યવસ્થા નહોતી ત્યારે એકબીજાને પત્રો લખી અને વાતચીત કરવામાં આવતી હતી. તો નિરંજન છે કે છે કે મારા કાકાની વેવિશાળ એટલે કે સગાઈ થઈ ને એ પછી મારા કાકાએ એને પત્રો લખેલા. હવે કેમ આટલા બધા ખરાબ અક્ષર હતા એટલે મારા કાકી છે એ તો કઈ પત્રો વાંચી શકતા નહોતા. એટલે લગ્ન પછી મારા કાકીએ છે ને આ પત્રો કે મારા કાકાને આપ્યા અને એની પાસે વંચાવવાનો પ્રયત્ન કર્યો. તો કે આ પત્રો છે એ તો એ કે મારા કાકાને પણ ખબર નહોતી કે એમાં શું લખ્યું છે. એટલે એને કે આ બધા પ્રેમ પત્રો હતા ને એ માત્ર પોતાની યાદ શક્તિને આધારે અને વધારે તો એ કે કલ્પનાની વાતો કરી અને મારા કાકીને કહી દીધું કે આમાં આવું આવું લખ્યું છે. આજે પણ એ કે મારા કાકાના પ્રેમ પત્રો છે ને એ બધા ખુલ્લા રખડે છે. શું કામ ખુલ્લા રખડે છે ભાઈ? કોઈ આવી રીતના પોતાના સગાઈના પત્રો ખુલ્લા રખડાવતા હોય? ના રખડાવતા, પરંતુ અહીંયા એના કાકાના બધા પ્રેમ પત્રો ખુલ્લા રખડતા હોય છે. શું કામ? તો કે ભાઈ કોઈ વાંચે નહીં એવો ડર જ હોતો નથી. એના કાકા એના ખુદના લખેલા અક્ષરો નથી વાંચી શકતા તો બીજા તો ક્યાંથી વાંચી શકે? ઘણી વખત શાળામાં શિક્ષક કહેતા હોય તમારા ખરાબ અક્ષર હોય તો તમને એમ કે લે પકડ આ બુક ને શું લખ્યું છે વાંચ, તો તમે તમારા અક્ષર વાંચી શકો. કોઈ પણ વ્યક્તિ હોય ને પોતાના અક્ષર વાંચી શકે, પણ અહીંયા તો નિરંજનના કાકાના અક્ષર એટલા ખરાબ છે કે ઈ પોતાના અક્ષર પોતે પણ વાંચી શકતા નથી. એટલે બીજા કોઈ વાંચી જાય એવો તો ડર હોતો જ નથી. એટલે લેખક છે નિરંજન ને કહે છે કે ભાઈ તારી વાત સાચી છે. અને એને અનુમાન લગાવ્યું કે નિરંજન છે ને એ એના કાકાના અક્ષરો વાંચી તો નથી શકતો, પણ અક્ષરો વિશેનું એની જે વાતો છે ને એ ખૂબ જ એની પાસે માહિતી છે. એટલે એને પૂછે છે કે નિરંજન તો તારો વિચાર શું છે? આ પત્ર છે એ શું અહીંયા બેસીને ઉકેલવાનો વિચાર છે કે આપણને ફિલ્મ જોવા ન મળે તો કઈ નહીં, 3 કલાક કે આ પત્રમાં આપણે જોઈએ શું લખ્યું છે એમ કે
અને જોઈ કે તારો એવો વિચાર હોય ને તો હું તને કે સલાહ આપું છું કે 3 કલાક તો શું, પણ 3 ભવે આ ન ઉકેલે. ઉકલે 3 ભવ એટલે કે 3 જિંદગી. આપણી જો 3 3 જિંદગી પૂરી થઈ જાય ને તો આ પત્રના અક્ષરો ઉકલશે નહીં. એટલે હું તને ચોખ્ખી ના પાડું છું. તેથી જ મને લાગે છે કે આપણી ફિલ્મ જોઈ શકીશું, નિરંજને કહ્યું. કેવી રીતે? મને નિરંજનની વાત ના સમજાય. ચાલ મારી સાથે, કહી નિરંજન આગળ ચાલ્યો ને મેનેજરની કેબિનમાં અંદર ઘૂસ્યો. હું પણ થોડો ગભરાતો ગભરાતો પાછળ દાખલ થયો. નિરંજને શાંતિથી એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો. મેનેજરે પત્ર ઉખાડ્યો ને અંદરનું લખાણ જોઈ સ્તબ્ધ બની નિરંજન સામે જોઈ રહ્યા. આ શું છે? પેલો સનાતન પ્રશ્ન એમના મુખમાંથી પણ સરી પડ્યો. હવે નિરંજન છે એ કે છે કે એટલે જ કે મને છે ને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું. હવે લેખકને તો કઈ નિરંજનની વાત સમજાતી નથી, એટલે એ પૂછે છે કે કેવી રીતે આપણે ફિલ્મ જોઈ શકશું. એટલે નિરંજન કે છે ચાલ મારી સાથે, આમ કહી અને નિરંજન આગળ ચાલે છે અને લેખક એની પાછળ. બંને મેનેજરની કેબિનમાં જાય છે. મેનેજર એટલે આખા થિયેટરનું સંચાલન કરનાર જે વ્યક્તિ છે એની પાસે પહોંચી જાય છે. લેખક ગભરાતા ગભરાતા જાય છે, કારણ કે મેનેજરની કેબિનમાં દાખલ થાય છે એટલે ડર તો લાગે. આપણને સ્કૂલમાંથી પ્રિન્સિપલની ઓફિસમાં મોકલવામાં આવે તો આપણને બીક લાગે, એમ અહીંયા આ લોકો મેનેજરની ઓફિસમાં જાય છે એટલે થોડો ડર લાગે છે. હવે નિરંજન છે એને તો શાંતિથી મેનેજરની ઓફિસમાં જઈ અને પેલો પત્ર હતો ને એ નિરંજને મેનેજરના હાથમાં મૂકી દીધા. હવે પહેલો જ પ્રશ્ન, સનાતન પ્રશ્ન, એટલે કે જે કોઈ વ્યક્તિના હાથમાં પત્ર સોંપો ને એટલે એ વ્યક્તિ પત્ર ખોલે અને પત્રના અક્ષરો એને કઈ ઉકલે નહીં, એટલે દરેક વ્યક્તિ એક જ પ્રશ્ન પૂછે. કયો? તો કે આ શું છે? કારણ કે અક્ષરો વંચાતા નથી એટલે કોઈ પણ વ્યક્તિ એવું જ પૂછવાનું કે આ શું છે. તો એવો જ સનાતન પ્રશ્ન, એટલે કે જે દર વખતે પૂછાતો આવ્યો છે એ જ પ્રશ્ન અત્યારે પણ મેનેજરના મુખમાંથી એટલે કે એના મોઢામાંથી પણ આ જ પ્રશ્ન આવે છે કે આ શું છે. વેદ સાહેબનો પત્ર છે, નિરંજને અત્યંત ગંભીરતાથી કહ્યું. વેદ સાહેબ? વેદ સાહેબ? મેનેજરને ઓળખાણ પડી નહીં ને પત્રમાં કશું ઉકલ્યું નહીં એટલે એ સહેજ મૂંઝાઈ ગયા. પરિસ્થિતિનો લાભ લઈ નિરંજને એમને અર્ધેથી અટકાવીને કહ્યું, વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે, મારા એક કાકા થાય. એમણે કહ્યું છે કે મેનેજરને આ પત્ર આપશો એટલે એ બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. હવે પેલા મેનેજરે પૂછ્યું કે ભાઈ આ શું છે? એટલે નિરંજન છે એ અત્યંત ગંભીરતાથી, કારણ કે ત્યાં હસાય તો નહીં કે આ પત્ર કોનો છે, એટલે એના મુખ પરના જે ભાવ હતા એ એકદમ ગંભીર થઈ અને જવાબ આપે છે કે વેદ સાહેબનો પત્ર છે. કારણ કે એને પોતાને પણ ખબર નથી કે પત્રમાં શું લખ્યું છે. એટલે મેનેજર છે એને એક પત્રમાં તો કઈ દેખાતું તો હતું નહીં અને એમાં પાછું એને વેદ સાહેબ કોણ ઓળખાણ પડી નહીં જોઈએ, એટલે એ સહેજ છે ને મૂંઝાઈ જાય છે કે એનું શું કરવું. એટલે એ બોલે છે કે વેદ સાહેબ, વેદ સાહેબ. હવે મેનેજર જેવા મૂંઝાઈ જાય છે ને, એટલે આવી પરિસ્થિતિનો લાભ લઈ અને નિરંજન એને અર્ધેથી જટકાવીને કે છે કે વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે,
ઓળખાણ આપે છે કે વેદ સાહેબ કોણ છે. એટલે કહે છે કે લાયન્સ ક્લબ, આપણે જેમ અહીંયા રોટરી ક્લબ ચાલે છે, રોટરી ક્લબ વિશે તમે બધા માહિતગાર છો, એવી જ રીતે આ લાયન્સ ક્લબ છે ને એ આખા દેશ બહાર પણ એક કાર્ય કરતી, સામાજિક કાર્યો કરતી સંસ્થા છે. માત્ર દેશ પૂરતી નહીં, માત્ર દેશ પૂરતી નહીં, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થા છે. તો આટલી મોટી સંસ્થા છે એટલે તરત જ મેનેજર છે એ ઓળખી જાય છે કે લાયન્સ ક્લબ ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર, ડિસ્ટ્રિક્ટ એટલે કે રાજ્યના ગવર્નર એટલે વહીવટી અધિકારી. એટલે કે આ જે લાયન્સ ક્લબ છે એના આખા રાજ્યનો વહીવટ કરનાર અધિકારી વેદ સાહેબ છે. મારા એક કાકા થાય, હવે નિરંજને એને ઓળખાણ આપી કે એ છે ને મારા કાકા છે. એમણે કહ્યું છે કે ભાઈ તમે લોકો મેનેજરને આ પત્ર આપશો ને એટલે એ બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. એ કે મારા કાકાએ કીધું છે કે તમે બંને છે એ મેનેજર પાસે જજો અને આ પત્ર મેનેજરના હાથમાં આપશો ને એટલે એ ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. શું ખરેખર પત્રમાં આવું લખેલું હતું? ના, આવું લખેલું નહોતું. ખરેખર પત્રમાં શું લખ્યું છે એ તો કોઈને ખબર જ નથી, કારણ કે પત્રના અક્ષરો જ એટલા ખરાબ છે કે કોઈ એ અક્ષરો વાંચી શકતું નથી. હવે મેનેજરને તો કહી દીધું છે કે ભાઈ ફિલ્મ જોવાની વ્યવસ્થા કરવા માટે આ પત્ર લખાયો છે, એટલે મેનેજર મૂંઝવણમાં મુકાઈ જાય. શું કામ? તો કે ભાઈ રવિવારનો દિવસ છે, એક પણ ટિકિટ નથી, હાઉસફુલનું પાર્ટી ઓલરેડી મરાઈ ગયેલું છે થિયેટરમાં, એમાં બે મિત્રોની વ્યવસ્થા કરવી કેવી રીતે? મેનેજર દિગ્મૂઢ બનીને ઘડીક પત્ર સામે જુએ અને ઘડીક નિરંજન સામે જુએ. એને ચશ્માના કાચ પણ બે ત્રણ વાર સાફ કરી એટલે એને નિરંજન, તમે તો જાણો છો કે આજનો શો હાઉસફુલ છે. પ્લીઝ બેટા, જેનો માઇક ઓન છે મ્યુટ કરી દેશો. હવે મેનેજર દિગ્મૂઢ બનીને, દિગ્મૂઢ બનવું એટલે કે નવાઈ લાગવી, આશ્ચર્ય ચકિત થઈ જવું, અને થોડી વાર થઈ દે એટલે પત્ર સામે જુએ, થોડી વાર થાય એટલે નિરંજન સામે જુએ, પણ એને પત્રના અક્ષરો ઉકલતા નથી, નિરંજનને ઓળખતા નથી. એટલે વારંવાર એને આવું કર્યું, પછી એને થયું કે લાવને ચશ્માના કાચ સાફ કરી જો તો કદાચ દેખાય, કારણ કે ચશ્મા હોય તો આપણને એવું થાય કે ભાઈ ચશ્માના કાચ છે એમાં ધૂળ ચડી ગઈ હશે અથવા તો ડાઘા પડી ગયા હોય તો આ અક્ષરો ન દેખાય. એટલે એને એક વાર નહીં બે ત્રણ વાર ચશ્માના કાચ છે ને સાફ કરી જો, પણ કઈ વળ્યું નહીં. શું કામ ભાઈ કઈ ન વળ્યું? એને તો બે ત્રણ વાર ચશ્માના કાચ સાફ કર્યા હતા, તો શું કામ કઈ ન વળ્યું? કેમ કે પેલો મેનેજર છે એ કાંઈ એમાંથી વાંચી શકતો નથી, એટલે પછી અંતે એને પત્ર છે એ નીચે રાખ્યો ટેબલ ઉપર અને કીધું કે ભાઈ તમે તો કે જાણો છો કે આજનો શો
હાઉસફુલ છે, એટલે કે આજના શોમાં સહેજ પણ જગ્યા છે નહીં. હા સાહેબ, નિરંજને ઠાવકાઈથી કહ્યું. કઈ નહીં, હું કાકાને કહી દઈશ, આપ ચિંતા ના કરો. આટલું કહી એણે અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લઈ લીધો. મેનેજર બિચારા ફરી વિચારમાં પડી ગયા. આવા વિકટ પ્રશ્નનો સામનો કરવાનું એમની આજ સુધીની કારકિર્દીમાં આવ્યું ન હતું એમ એમના ચહેરા પરથી સ્પષ્ટ જણાતું હતું. હવે નિરંજન છે એને કહે છે કે ભાઈ આજનો શો તો હાઉસફુલ છે, મેનેજર એવો જવાબ દે છે. એટલે નિરંજન છે ઠાવકાઈથી, એટલે શું ચતુરાઈથી. કઈ વાંધો નહીં કે હા સાહેબી, કે તમે ચિંતા ન કરતા હોય કે હું તો એ કે મારા કાકાને ખાલી કહી દઈશ. અને આટલું કહે એની સ્વાભાવિકતાથી જ પહેલા મેનેજરના હાથમાંથી પત્ર લઈ લીધો. હવે પત્ર તો એને લઈ લીધો, તો મેનેજર છે ને બિચારા ફરી વિચારમાં પડી ગયા. કારણ કે કોઈની ઓળખાણથી આપણે ગયા હોય અને કાર્ય જ્યારે પૂર્ણ ન થાય તો આપણે ચિંતા કરવા લાગીએ. એમાં આટલી મોટી ઓળખાણ કે રાજ્યના આખા રાજ્યના લાયન્સ ક્લબના ગવર્નર તરીકે હતા. તો એ વિશે એ વિચારમાં પડી જાય છે. એના મોઢા ઉપરથી જ લાગતું હતું, એટલે કે એનો ચહેરો છે એ જોઈને જ લાગતું હતું કે ભાઈ આની આખી કારકિર્દી એમણે આખી કારકિર્દી એટલે કે એને અત્યાર સુધીની જે નોકરી કરી છે એ નોકરીમાં એને આવી વિકટ પરિસ્થિતિનો એટલે કે આવી મુશ્કેલ ભરી પરિસ્થિતિનો સામનો કરવાનો એને આજે જ આવ્યો છે એવું એનો છે ને ચહેરા ઉપરથી દેખાતું હતું. કારણ કે માણસ છે એ ખૂબ ચિંતામાં હોય, ખૂબ નિરાશ થઈ ગયેલો હોય ને તો એ મૂંઝવણ એના ફેસ ઉપરથી જ દેખાતી હોય છે. તો અહીંયા પણ એમને દેખાય આવતું હતું કે આ માણસ જે છે એ કેટલો બિચારો ચિંતામાં છે. એટલે એમણે છે એ આ માણસની ચિંતા જોઈ એટલે નિરંજનને વિચાર આવે છે કે ભાઈ કંઈક તો રસ્તો છે એ મળશે જ. હવે જોઈએ કે મેનેજર છે એ શું વ્યવસ્થા કરી આપે છે અને શું થાય છે આગળ. ઉભા રહો, હું બે એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં, કહી એમણે ઘંટડી વગાડી, ઘંટડી મારી. પ્યુન આવ્યો એટલે એમણે મને કહ્યું, એમણે એને કહ્યું, બાલ્કનીમાં બે એક્સ્ટ્રા ચેર્સ મૂકીને બંને ભાઈઓને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી દે. જી સાહેબ, કઈ પટ્ટાવાળો અમને બંનેને લઈને ચાલ્યો. હું તો સ્તબ્ધ બની ગયો હતો. નિરંજન ટીખળી હતો, બીજાને પજવવાના જાત જાતના નુસ્ખા તે જ શોધ્યા કરતો હતો. પણ તેનું આજનું સાહસ અપ્રિતમ હતું. અમે અંદર બેઠા એટલે નિરંજને વિજયનું એક ભવ્ય સ્મિત કર્યું. ઇન્ટરવલમાં પટ્ટાવાળો ફરી આવ્યો, તેણે કહ્યું, તમને બંનેને સાહેબ બોલાવે છે. આ સાંભળી મારા તો મોતિયા મરી ગયા. મને થયું નક્કી પોલ પકડાઈ ગઈ લાગે છે ને હવે પોલીસને હવાલે જ કરી દેશે તો અમારું શું થશે. મેં નિરંજનને કહ્યું, નિરંજન મામલો ગંભીર જણાય છે, ફસાઈ જઈશું હો, આપણે નથી જવું. કંઈક પોલીસમાં પકડાવી દેશે તો. હવે મેનેજર છે એ ખૂબ વિચાર કરે છે અને પછી વિચારના અંતે એક નિર્ણય ઉપર આવે છે. એટલે આ બંને મિત્રોને કહે છે કે ઉભા રહો, હું છે ને બે એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં,
આટલું કહી અને એને ઘંટડી વગાડી એટલે પટ્ટાવાળો હાજર થયો. પ્યુન એટલે કે પટ્ટાવાળો. એટલે એમણે સાહેબ, મેનેજર સાહેબ છે, એને પટ્ટાવાળાને કહ્યું કે ભાઈ બાલ્કનીની અંદર બે એક્સ્ટ્રા ચેર્સ મૂકી દો અને આ બંને ભાઈઓને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી દો. પટ્ટાવાળો તો ભાઈ જી સાહેબ કહે કરી અને ચાલ્યો ગયો. પછી બંને મિત્રો માટે બાલ્કનીમાં ચેર્સ મુકાઈ ગઈ અને પટ્ટાવાળો એ બંનેને લઈને ચાલ્યો. હું તો સ્તબ્ધ બની ગયો. લેખક છે એને તો વિચાર પણ નથી આવતો કે શું આજે ખરેખર એની ફિલ્મ જોવા મળી. સ્તબ્ધ થઈ જવું એટલે કે આશ્ચર્યચકિત થઈ જવું, નવાઈ લાગવી. નિરંજન ટીખળી તો હતો. ટીખળી એટલે કે ભાઈ ખૂબ તોફાની, કોઈને પરેશાન કરવાના, હેરાન કરવાના, નવા નવા નુસખા શોધવા. નુસખા એટલે શું? તો કે ભાઈ પ્રયોગો કરવા. એવી ટીખળી તો હતો. નિરંજન કયો છે આ બેમાં? આ બેમાં નિરંજન છે ને, બ્લુ શર્ટ વાળાને આપણે નિરંજન રાખીશું અને રેડ શર્ટ વાળો છે ને લેખક છે. તો નિરંજન છે ઈ ટીખળી તો હતો જ કે બીજાને હેરાન કરવાના, પજવવાના જાત જાતના નુસખા એટલે કે પ્રયોગો ઈ કર્યા કરતો હતો. પરંતુ આજનું એનું જે સાહસ હતું, સાહસ એટલે કે આજે જે એને કાર્ય કર્યું હતું ને, એ અપ્રિતમ હતું. શું કામ? તો કે ભાઈ આજે એને જે કાર્ય કર્યું છે ને, એ શું છે? તો કે ભાઈ હાઉસફુલ થિયેટર ની અંદર એ લોકો ફિલ્મ જોવા માટે બેસવાના છે અને પણ વધારાની એક્સ્ટ્રા બે ચેર્સ મૂકી અને એના માટે વ્યવસ્થા કરી દેવામાં આવી છે ફિલ્મ જોવાની. બધા છે થિયેટરમાં. હા બેટા, અત્યારે પાઠ સમજવામાં ધ્યાન આપજો. થિયેટર ની ચેર ઉપર બેસી અને ફિલ્મ જુએ છે. જ્યારે નિરંજન અને તેના મિત્ર માટે તો એક્સ્ટ્રા વધારાની ખુશીઓ મૂકવામાં આવી છે. હવે આ લોકો છે એ અંદર બેઠા એટલે નિરંજને વિજયનું એક ભવ્ય સ્મિત કર્યું. વિજયનું ભવ્ય સ્મિત એટલે કે આપણી જીત થાય અને આપણે જે હાસ્ય કરીએ છીએ એ હાસ્ય નિરંજને ફેસ ઉપર કર્યું કે જોયું ને આપણે જીતી ગયા, આપણને ફિલ્મ જોવા મળી. હવે ઇન્ટરવલ પડે છે એટલે પટ્ટાવાળો ફરી આવે છે અને કહે છે કે તમને બંનેને સાહેબ બોલાવે છે. આટલું સાંભળે છે ને એટલે લેખક વિચારમાં પડી જાય છે, મારા તો ભૂતિયા મરી જવા. એટલે કે લેખકની જેટલી હિંમત હતી ને બધી ખોવાઈ ગઈ, એના હોશ ઉડી ગયા કે ભાઈ સાહેબ બોલાવે છે એટલે હવે શું થશે. નક્કી કે આપણી પોલ પકડાઈ ગઈ છે. એ નિરંજનને કહે છે કે ભાઈ મને મામલો ખૂબ ગંભીર લાગે છે. કે આ મેનેજર સાહેબ છે એને ખબર પડી ગઈ છે કે આપણે લોકો આ પત્રના બહાને ખાલી ફિલ્મ જોવા આવી ગયા છીએ, ખરેખર આ પત્રમાં આવું કઈ લખ્યું જ નહોતું. ઈ આપણું જુઠ્ઠાણું છે ને પકડાઈ ગયું છે અને એટલા માટે જ મેનેજર સાહેબ આપણને એની કેબિનમાં બોલાવે છે, પોલીસને બોલાવશે ને આપણને એના હવાલે કરી દેશે કે આપણે નથી જવું રેવા દે. જોઈ આપણને કે પકડાવી દેશે તો આપણે શું કરશું? કઈક આપણે કે ફસાઈ જશું. હું આટલી બધી લેખક છે એ અવધારણા બાંધે છે અને પછી હવે જોઈએ કે આગળ શું થાય છે. તો ગર્લ્સ, આજે આપણે છે ને અહીંયા સુધીનો પાઠ રાખીશું કે હવે પછી શું થાય છે. શું એ લોકોને ખરેખર પોલીસના હવાલે કરી દેશે કે શું થશે એ જોવા માટે આપણે આગલા લેક્ચર સુધી રાહ જોઈશું. અથવા તો તમે તમારા પાઠ્યપુસ્તકમાંથી આ પાઠનું વાંચન કરજો જેથી કરી તમને માહિતી મળે કે શું થાય છે. આજે આપણે જેટલો પાઠ સમજ્યા છીએ ને
એ પાઠનું હું અહીંયાથી રોલ નંબર વાઇઝ વાંચન કરાવું છું. જો કોઈને કઈ પ્રશ્ન હોય તો પેરેગ્રાફ પૂર્ણ થઈ તમે મને પૂછી શકો છો. રોલ નંબર 19. અહીંયાથી આપણે પાઠ સમજવાની આજે શરૂઆત કરી હતી. વાંચો બેટા. આમાં શું લખ્યું છે? મેં નિરંજનને પૂછ્યું. એની તો મને પણ સમજ પડતી નથી, પણ આ મારા એક દૂરના કાકાનો લખેલો પત્ર છે. મારા કાકા પોતે પણ એમણે એક વાર લખેલું લખાણ ફરી વાંચે છે ત્યારે પૂરું ઉકેલી શકતા નથી. એમણે આ પત્ર આપીને મને મારા કાકા કાકી પાસે મોકલ્યો હતો. આમ તો મારા કાકી પણ મારા કાકાનું લખેલું કશું વાંચી શકતા નથી. વિવિશાળ પછી મારા કાકાએ મારા કાકીને જે પત્ર લખેલા હતા કાકીએ લગ્ન પછી મારા કાકા પાસે વાંચવાનો પ્રયત્ન કરેલો. મારા કાકાએ પત્રો પૂરેપૂરા ઉકેલી શક્યા તો ન હતા, પણ યાદ શક્તિને આધારે ને વધુ તો કલ્પનાને આધારે. સરસ. ચાલો ગર્લ્સ, આ પેરેગ્રાફમાં કોઈની કઈ પૂછવાનું? ખુલ્લા રખડતા હોય છે, કેમ કે કોઈ એ વાંચી જાય તેવો ભય હોતો નથી. નિરંજન એના કાકાના અક્ષરો ઉકેલી શકતા ન હતો, પણ એ અક્ષરો વિષયનો એનો અભ્યાસ ઘણો ઊંડો હોય એમ લાગ્યું. નિરંજન થોડી વાર અટક્યો અને લાભ લઈને હું બોલ્યો, હા, પણ તેનું અહીં શું છે? ફિલ્મ ન જોવાય એટલે શું આ પત્ર ઉકેલવામાં 3 કલાક ગણાય જાય? અને જો આવો વિચાર હોય તો મારો મત છે કે 3 કલાક તો શું, પણ 3 ભાગ હોય આ ન ઉકેલ. સરસ. ચાલો ગર્લ્સ, આમાં કોઈની કઈ પ્રશ્ન છે? મિસ તો મારો સ્પષ્ટ એટલે સ્પષ્ટ મત એટલે કે હું તને ચોખ્ખું કહું છું. ઓકે મિસ. ભાવે, 3 ભાવે એટલે 3 જિંદગી, 3 અવતાર. ઓકે. ચાલો બીજા કોઈને કઈ પ્રશ્ન છે? હા બેટા, ચાલો રોલ નંબર 17 વાંચન કરશે. રોલ નંબર 13. તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું. નિર્જને કહ્યું. કેવી રીતે? મને નિર્જનની વાત ન સમજાય. ચાલ મારી સાથે. નામ સાચું બોલ, નિરંજન. હા, નિરંજન આગળ ચાલ્યો. એ મેનેજરની કેબિન અંદર ઘૂસ્યા. હું પણ થોડો ગભરાતો પાછળ દાખલ થયો. નિરંજને શાંતિથી એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો. મેનેજરે પત્ર ઉખેડ્યો ને અંદરનું લખાણ જોઈને બસ બની ગયા. નિરંજને સામે એ જોઈ રહ્યા. આ શું? પેલા સનાતન પ્રશ્ન એમના મુખમાંથી પણ સરી પડ્યો. સરસ. ચલો આમાંથી ના સમજાણું હોય તો તમે પૂછી શકો છો ગર્લ્સ. મી સનાતન એટલે? સનાતન એટલે કે દર વખતે જે પ્રશ્ન પૂછાતો હોય એવો સત્ય પ્રશ્ન, એના માટે સનાતન શબ્દ વપરાય. ને મુખમાંથી? મુખ એટલે શું થાય બેટા? શું થાય મુખ એટલે?
अरे बेटा मुख मुख એટલે મોઢું એના મોઢેથી પ્રશ્ન બહાર આવ્યો કયો તો કે આ શું છે સરી પડવું એટલે કે એનાથી બોલાઈ ગયું રોલ નંબર 9 વાંચન કરો હા મિસ વેબ સહાયનો પત્ર છે નિરંજનને અત્યંત ગંભીરતાથી કહ્યું વેબ સાહેબ વેબ વેબ સાહેબ વેબ વેદ વેદ સાહેબ વેદ સાહેબ વેદ સાહેબ મેનેજરને ઓખાણ પડી નહીં ને પત્રમાં શું ઉકલ્યું કશું ઉકલ્યું નહીં એટલે કે એટલે એ સહેજ મૂંઝાઈ ગયા પરિસ્થિતિનો લાભ લઈ નિરંજનને એમને અર્ધેથી અટકાઈને કહ્યું વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે મારા એક કાકા થાય એમણે કહ્યું કે મેનેજર સાહેબને આ પત્ર આપજો એટલે એ બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે સરસ ચલો ગર્લ્સ આ પેરેગ્રાફ ન સમજાણું હોય તો પૂછી શકો છો ડિસ્ટ્રિક્ટ એ ઇંગ્લિશ શબ્દ છે એનું ગુજરાતી થાય રાજ્ય ચલો બીજા કોઈની કઈ પ્રશ્ન અર્ધી એટલે શું બેટા અર્ધેથી અટકાવીને એટલે કોઈ બોલતું હોય અને આપણે એને વચ્ચે અટકાવીને આપણે બોલવા માંડીએ તો એ અડધેથી અટકાવવા ગવર્નર એટલે કે એનો વહીવટ કરનાર મેનેજર ધીમોડ બનીને ઘડીક પત્રની સામે જુએ ને ઘડીક નિરંજનની સામે જુએ એને ચશ્માના કાચ પણ બે ત્રણ વાર સાફ કરી જોયા પણ કઈ વળ્યું નહીં એટલે એને નિરંજનને કહ્યું તમે તો જાણો છો કે આજનો હાઉસફુલ છે આજનો શો હાઉસફુલ છે હા ચલો આ પેરેગ્રાફમાં ન સમજાણું હોય ચલો 15 નંબર વાંચન કરો મેં તેને પહેલા મેચ કહ્યું હતું 15 ઓકે 11 નંબર સુપંચાન રોલ નંબર કરો હા કરો નિરંજનને કહ્યું તમે તો જાણો છો કે આજ મોટેથી વાત બેઠા નિરંજને કહ્યું તમે તો જાણો છો કે આજનો શો હાઉસફુલ છે હા સાહેબ નિરંજને ઠાવકાઈથી કહ્યું કઈ નહીં હું કાકાને કહી દઈશ આપ ચિંતા ન કરો આટલું કહી એણે અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લઈ લીધો મેનેજર બિચારા ફરી વિચારમાં પડી ગયા આવા વિકટ પ્રશ્નો નો સામનો કરવાનો એમની આજ સુધીની કારકિર્દીમાં આવ્યું ન હતું એમ એમના ચહેરા પરથી સ્પષ્ટ જણાતું ચાલો છેલ્લે પેરેગ્રાફ નું વાંચન કોનો વારો નથી આવ્યો રોલ નંબર 31 વાંચો હું બે એક્સ્ટ્રા મુકાવી દઉં કહી એમણે થોડી ઘંટડી મારી પીવન આવ્યો એટલે એમણે એને કહ્યું બાલકનીમાં બે એક્સ્ટ્રા ચેસ મૂકીને બંને ભાઈઓને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી દે જી સાહેબ કઈ પત્તા વાળો અમને બંનેને લઈને ચાલ્યો હું તો
સ્તંભ બની ગયો હતો. નિરંજન પીખળી હતો. બીજાનો સજવવાના જાત જાતના નુસખા તે શોધ્યા કરતો, પણ એનું આગમન જાણી અપ્રતિમ હતું. અમે અંદર બેઠા મારા તો મોતિયા મરી ગયા. મને થયું નક્કી પોલ પકડાઈ ગઈ લાગે છે, ને હવે પોલીસ ને હવાલે જ કરી દેશે તો અમારું શું થશે? મેં નિરંજન ને કહ્યું, નિરંજન મામલો ગંભીર જણાય છે, ફસાઈ જઈશું હું, આપણે નથી જવું, ક્યાંક પોલીસમાં પકડાવી દેશે તો. સરસ. ચલો, હમણાં કોઈ અગાઉ પ્રશ્ન પૂછ્યો હતો ઓલા પેરેગ્રાફમાં, કોણે પૂછ્યું હતું? મિસ, મેં પૂછ્યો હતો. મિસ, ઢાવકાઈ થી એટલે? ઢાવકાઈ થી એટલે ચતુરાઈ થી. મિસ, નમસ્કાર. એક એક મિનિટ, શું પૂછ્યું બેટા તે મને? એક જણ બોલો, બે સાથે બોલો છો, એક કઈ નું નથી સમજાતું મને. એટલે ફરી વાર બોલીશ બેટા? સ્વાભાવિક, સ્વાભાવિકતાથી. સ્વાભાવિકતાથી એટલે કે આપણે કોઈની સાથે ચીટિંગ કરતા હોય એવું ન લાગવું જોઈએ. આપણે ખોટું બોલતા હોય તો આપણા ફેસ ઉપર દેખાય આવે, પણ નિરંજન છે એ તો સાવ નોર્મલ રીતે જ છે, એને સ્વાભાવિકતાથી જ છે. મિસ, ટીખળી એટલે? ટીખળી એટલે તોફાની. મિસ, ઘટડી એટલે? શું બેટા? ઘટડી, બેલ, બેલ આપણે કહીએ છીએ, બેલ વગાડવી. ઓકે ગર્લ્સ, આજનું હોમવર્ક, આ પાઠની શબ્દ સમજૂતી અને રૂઢિ પ્રયોગ તમારે બે વખત લખી અને પાકું કરવાનું છે પાકી બુકમાં. ઓકે ઓકે, આજના લેક્ચરમાં હવે કોઈને કઈ પ્રશ્ન નથી, નહીં તો લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ.